सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। શંકરભાઈ ચૌધરીની કુશળ રાજનીતિથી સરકારે પણ આપી મહત્વની જવાબદારી। ગુજરાતમાં આગામી સમયમાં યોજનારી 8 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઇન્ચાર્જ સોંપાઈ જવાબદારી। પાલનપુરના બાવરીડેરા વિસ્તારમાં શૌચક્રિયા કરવા ગયેલી શ્રમિક પરિવારની દીકરી બની હવસનો શિકાર। પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરવા ચક્રો કર્યા ગતિમાન। અને પછાત બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ખેડૂતની હરણફાળ। થરાદ તાલુકાના બુટણપુરના અણદાભાઈ પટેલે બાગાયતી ખેતીમાં મેળવ્યો રાજ્ય કક્ષાનો આત્મા એવોર્ડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। એશિયાની નંબર વન ડેરી બનાસ ડેરીની આગામી 19 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજનાર છે, ત્યારે આજે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ। 16 બેઠક માટે 37 ઉમેદવારી ફોર્મ ભરાયા છે। 16 બેઠક માટે યોજનારી ચૂંટણીમાં 9 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે, જ્યારે બાકીની 7 બેઠક માટે મેદાનમાં અત્યારે 28 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાય તેવી શક્યતા છે। પરંતુ મોટી વાત એ છે કે છેલ્લા 5 વર્ષની બનાસ ડેરીનો કુશળ વહીવટ કરનાર શંકરભાઈ ચૌધરીને પશુપાલકો પસંદ કર્યા છે અને ચૂંટણી યોજાય તે પહેલાં જ શંકરભાઈ ચૌધરીની 9 બેઠકોને બિનહરીફ કરી દેતા શંકરભાઈ ચૌધરી આગામી સમયમાં બનાસ ડેરીના ચેરમેન પદ જીતી ચૂક્યા છે। તો બીજી તરફ હવે 19 ઓક્ટોબરના રોજ યોજનારી ચૂંટણી માત્ર ઔપચારિક ચૂંટણી સાબિત થઈ છે। આ ઉપરાંત શરૂઆતમાં પ્રચંડ શક્તિ પ્રદર્શન કરીને શંકરભાઈ ચૌધરી સામે પડનારા રાજકીય નેતાઓની તો પણ પશુપાલકો શંકરભાઈ ચૌધરીની લોકચાહના જોઈને ટાઈ ટાઈ ફીસ થઈ ગઈ છે। અને એક સમયે શંકરભાઈ ચૌધરીનો વિરોધ કરનાર દિગ્ગજ રાજકીય નેતાઓના પણ આજે સૂર બદલાયા જોવા મળ્યા હતા। બનાસ ડેરીની ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લામાં સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। 50 લાખ દૂધની દૈનિક આવક ધરાવતી આ ચૂંટણી પર ગુજરાતના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે, ત્યારે આ તરફ ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પણ ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભર્યા હતા અને ડેરીની 16 બેઠકો માટે 37 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે, જેમાં 9 બેઠક પર એક એક ઉમેદવારે ફોર્મ ભરતા આ બેઠકો બિનહરીફ થઈ છે। બિનહરીફ થયેલી બેઠકો પર નજર કરીએ તો દાંતા બેઠક પરથી દિલીપસિંહ બારડ, અમીરગઢ બેઠક પરથી ભાવાભાઈ રબારી, દાંતીવાડા બેઠક પરથી પીજે ચૌધરી, ધાનેરા બેઠક જોઈતાભાઈ પટેલ, વાવ બેઠક પરથી રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી, રાધનપુર બેઠક પરથી શંકરભાઈ ચૌધરી, સુઈગામ બેઠક માટે મૂલજીભાઈ પટેલ અને લાખણી બેઠક માટે ધુળાભાઈ પટેલ અને સાંતલપુર બેઠક માટે રાધાભાઈ આયર બિનહરીફ થઈ ગયા છે। જ્યારે અન્ય બેઠકોની ચર્ચા કરવામાં આવે તો આગામી સમયમાં પાલનપુર બેઠક માટે પરથીભાઈ ભટોળ, ભીખાભાઈ ચૌધરી, વીરસંઘભાઈ પિલાત, કેતનભાઈ પટેલ, સામળાભાઈ ગોયા, ભરતભાઈ પટેલ, ફતાભાઈ ધારિયા અને જસુભાઈ પટેલ વચ્ચે ચૂંટણી જંગ યોજાશે। જ્યારે વડગામ બેઠકની વાત કરવામાં આવે તો દિનેશભાઈ ભટોળ, કેસરભાઈ ચૌધરી અને ફલજી પટેલ વચ્ચે ડીસા બેઠકની વાત કરવામાં આવે તો ડીસામાં માવજીભાઈ દેસાઈ, મનસુખભાઈ પટેલ, મફાભાઈ વાતમા, ભીખાભાઈ રંજિયા, હેમાભાઈ પટેલ અને રામજીભાઈ ગુંજોર વચ્ચે થરાદ બેઠક પર પરબતભાઈ પટેલ અને રામજીભાઈ ચૌધરી વચ્ચે ભાભર બેઠક પર ગંગારામભાઈ પટેલ, સામતભાઈ પટેલ અને અંબાબેન પટેલ વચ્ચે દિયોદર બેઠક પર જયંતિભાઈ પટેલ, રમેશભાઈ પટેલ અને ઈશ્વરભાઈ પટેલ વચ્ચે, જ્યારે કાંકરેજ બેઠક પર બાબુભાઈ ચૌધરી અને અણદાભાઈ પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે।
એશિયાની નંબર વન બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં નવ ડિરેક્ટર બિનહરીફ થઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. બિનહરીફમાં અમીરગઢ, દાંતા, દાંતીવાડા, ધાનેરા, લાખણી, વાવ, સુઈગામ, રાધનપુર, સાંતલપુર મતદાન મંડળનો સમાવેશ થઈ રહ્યો છે. બનાસડેરીની ચૂંટણીમાં પહેલા શંકરભાઈ ચૌધરીની સફળ સુકાની સાબિત થઈ રહ્યા છે. હાલમાં બાકીના ડિરેક્ટરો શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બિનહરીફ થાય તે માટે બેઠકો ચાલી રહી છે. જોકે ડીસા, પાલનપુર, કાંકરેજ અને થરાદ, ભાભર, દિયોદર અને વડગામમાંથી હવે માત્ર પાલનપુર, ડીસા અને વડગામ આ ત્રણ જગ્યાએ બનાસડેરીની ચૂંટણી થાય તેવી જાણકારી મળી રહી છે. બનાસડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે પાલનપુરની બેઠક પર પરથીભાઈ પટોળ સામે ત્રણ જણાએ ઉમેદવારી નોંધાવી છે. પાલનપુરની બેઠક પર બનાસડેરી પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર પરથીભાઈ પટોળ ચૂંટણી લડતા આવ્યા છે. જોકે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં આજે છેલ્લા દિવસે ત્રણ ઉમેદવારી પત્ર ભરાયા છે, જેમાં પાલનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ફતાભાઈ ધારિયા, પાલનપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ભરતભાઈ પટેલ તેમજ જસુભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે. જોકે પાલનપુરની બેઠક પર પરથીભાઈ પટોળ અને ભરતભાઈ પટેલ વચ્ચે બનાસડેરીની ચૂંટણીની જંગ જામે તેવી સંભાવના વધી રહી છે. બનાસડેરીના નવા નિયામક મંડળની ચૂંટણીમાં પાલનપુર વિભાગમાંથી આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની પેનલમાંથી મેં, પછી આપણા માર્કેટયાર્ડના ચેરમેન શ્રી ફતાભાઈ ધરિયા, મારા ભગુભાઈ કુગસિયા અને જસુભાઈ પટેલ આ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. હવે સાહેબ જે પણ નિર્ણય કરે એ બધું અમને માન્ય છે અને સાહેબ જે પણ ઉમેદવારને પોતાની પેનલમાં લેશે એના સાથે અમે બધાએ પાલનપુરમાં. એશિયાની નંબર વન બનાસ ડેરીના ડિરેક્ટરો માટે આગામી 19 ઓક્ટોબરના ચૂંટણી યોજનાર છે. ત્યારે આજે ડીસા બેઠક માટે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે માવજીભાઈ દેસાઈએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ડીસા એપીએમસી ખાતે પ્રચંડ જનસભા સંબોધી હતી અને ત્યારબાદ વિશાળ સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ડીસાની મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. આજે બપોરના 12:39 વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે બનાસડેરીના સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાણાભાઈ દેસાઈ, જોરાપુરા સરપંચ પ્રકાશભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે બનાસડેરીની ચૂંટણીમાં ડીસાના ડિરેક્ટર તરીકે, પ્રતિનિધિ તરીકે સૌ લોકોને સાથે રાખી આપણા સાંસદ શ્રી પરબતભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કેસાજી અને સૌ સમાજના આગેવાનોને સાથે રાખી અને આજ રોજ ચૂંટણીનું આપ સૌના સાથ અને વિશ્વાસથી ફોર્મ ભર્યું છે. ના ના, એવું નથી. દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ બધી જગ્યાએ ફોર્મ ભર્યા છે. પરબતભાઈએ પણ ભર્યું છે, મેં પણ ભર્યું છે, કેસરભાઈએ પણ ભર્યા છે. એમ જિલ્લામાંથી દરેક જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી ફોર્મ ભરાણા છે. અત્યારે મિત્રો બનાસડેરીની ચૂંટણી ચાલી રહી છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. અત્યાર સુધી તમારા બધાના માધ્યમથી ક્યાંય ક્યાંય જુદી જુદી વાતો ચાલી છે, પણ લગભગ બનાસકાંઠામાં અમે બધા ભેગા થઈને કે બને ત્યાં સુધી ચૂંટણી બિનહરીફ થાય, ચૂંટણી ન થાય એ રીતના મિત્રો પ્રયત્નો કર્યા છે. ત્યારે ફોર્મ ક્યાંય ક્યાંય ભરાશે તો બને ત્યાં સુધી બધા ભેગા બેસીને પાર્ટી લેવડે, એમ કે ક્યાંય અંદર અંદરનો ઝઘડો ન થાય અને સમાધાન થાય એ ભૂમિકા મિત્રો બધાએ વિચારી છે. અને એટલે તમે પણ જોતા હશો ક્યાંક કેમ છે કે આમ ગરબાઓ છે આમ છે, પણ હું માનું ત્યાં સુધી ક્યાંક ક્યાંક તો કે બને ત્યાં સુધી ફોર્મ ન ભરાય ને બિનહરીફ થાય એ દિશામાં પણ વાત આગળ વધી છે. એટલે લગભગ ચૂંટણી ન થાય એ રીતનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આ તરફ કાંકરેજ બેઠક પરથી બનાસડેરીના ડિરેક્ટર તરીકે અણદાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. આજે સવારે 10 કલાકે થરા જીનીંગમાં તાલુકાના સર્વે સમાજના આગેવાનો તેમજ ડેરીના ચેરમેન મંત્રીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તમામ લોકોને એક જૂથ થઈ અણદાભાઈ પટેલને સમર્થન જાહેર કર્યું હતું. આ પ્રસંગે બનાસડેરીના ચેરમેન અને ગુજરાતના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય મગનસિંહ વાઘેલા, સુખદેવસિંહ સોઢા, અમૃતભાઈ દેસાઈ,
एमएल चौधरी, प्रहलाद सिंह वाघेला, कलाभाई पटेल सहित विशाल संख्या में अणदाभाई पटेल समर्थन में जोड़ाया था। आज बनास डेरी की जो चूंटणी है एमां कोकरेज तालुकाना प्रतिनिधि तरीके हूँ फॉर्म भरवा माटे अहीं मामलतदार कचेरी सिहोरी आव्यो छूं। मारा बधा ज आगेवानो आ तालुकाना बधा ज वडीलो अने तमाम पक्षों भारतीय जनता पार्टी ना महामंत्री भाई श्री भारतसिंह होय के कांग्रेस ना प्रमुख होय हेमूभाई एटले तमाम पक्षों अने तमाम तालुकाना आगेवानो અને અમારા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ એટલે બધા જ પક્ષોએ સાથે મળીને મને સંપૂર્ણ ટેકો આપ્યો છે કે ભાઈ આ તાલુકાનો વિકાસ કરવો હોય, આ તાલુકામાં વધારાના કામો લાવવા હોય, કંઈક કામ કરાઈ શકે એવી આપણે એમને શક્તિ આપી અણદાભાઈને, જે જેના થકી પોતે ડેરીની અંદર હોય કે બેંકની અંદર હોય કે સંઘની અંદર હોય તો વધારેમાં વધારે તાલુકાના લોકોને ફળદાયી કામ થાય એના માટે મને સંપૂર્ણ લોકોએ ટેકો આપ્યો છે। અને બધા જ સમાજના આગેવાનોએ પણ મને ખૂબ બળ પૂરું પાડ્યું છે અને એમને ટેકો આપ્યો છે, મને ખૂબ ખુશી છે। અને લગભગ આપણા તાલુકાની અંદર આ બધા આગેવાનોએ આજે કીધું છે એ પ્રમાણે બધા જ સમજાઈ અને બિનરીત ચૂંટણી થશે એવો પ્રયત્ન પણ કરવાના છે, એટલે બધા જ આગેવાનોનો અને મતદારોનો ખૂબ ખૂબ આભારી છું અને આ તાલુકાના તમામ આગેવાનો પણ આભારી છું। નર્મદા કેનાલ માટે સંપાદન થયેલી જમીનના નાણાં માટે બેણબ ગામના ખેડૂતોએ આજે ઉગ્ર રજૂઆત કરી છે અને આગામી 26મી જાન્યુઆરી સુધીમાં નવી જ સંપાદનનું વળતર ચૂકવવા માટે નર્મદા વિભાગને અલ્ટિમેટમ આપ્યું છે અને જો તેમ કરવામાં નહીં આવે તો બેણબ ગામના ખેડૂતો થરાદ ખાતે આવેલી નર્મદા વિભાગની કચેરી આગળ જ ભૂખ હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપી છે। થરાદ ખાતે નર્મદા કાર્યપાલક ઇજનેરની ઓફિસે બેણબ ગામના ખેડૂતો બહોળી સંખ્યામાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને લઈને ધસી આવ્યા હતા અને ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હતી। તેમજ તેમણે જણાવ્યું હતું કે અમારા બેણબ ગામના 300 ખેડૂતોની જમીન વર્ષ 2006માં સરકારશ્રીએ નર્મદા કેનાલ માટે જમીન સંપાદન કરી છે અને 2010માં નર્મદાનું પાણી પણ વહેતું થયું છે, પરંતુ તે વખતે અમને 25% રકમ મળેલી છે અને બાકીની 75% રકમ મળી નથી, જેથી સરકાર આ રકમ આપતી નથી અને છેલ્લા 14 વર્ષથી લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરીને ઓફિસના ધક્કા ખાઈને થાકી ગયા છીએ, પરંતુ આજ દિન સુધી બેણબ ગામના ખેડૂતોને સરકારે જમીન સંપાદનના નાણાં આપ્યા નથી। આથી સત્વરે નાણાંની રકમ મળે તે માટે લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી હતી। હું બેણબ ગામના સરપંચ પરાગજી રાજપૂત, અમે વારંવાર અમારી જે બેણબ સીમમાંથી નીકળતી તમામ કેનાલો માઇનર હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોય, એનું 2011માં પાણી છોડવામાં આવ્યું ત્યારે એક હપ્તો મળ્યો હતો અમને। છેલ્લા 5-6-7 વર્ષથી અમે વારંવાર આ ઓફિસોના ધક્કા ખાતા રાધનપુર, થરાદ, ગાંધીનગર, પણ અમને એક પણ અધિકારી ક્યારે વ્યવસ્થિત જવાબ નથી આપ્યો અને અમને છેલ્લા 8 મહિનાની અંદર અમારા જમીનના જે નાણાં છે એ નાણાં આપતી હોય છે તે અમને મળ્યા નથી। 75-80% રકમ અમારી બાકી છે અત્યાર સુધી, એટલે એના માટે અત્યારે ધારાસભ્ય શ્રી ગુલાબસિંહને લઈ અને અમે નર્મદાની ઓફિસે આવ્યા છીએ, એમને રજૂઆત કરી છે, એમને અમે પણ મુદત આપી છે। એમણે તો અમને 10-15 દિવસનો જ સમય આપ્યો છે, પણ અમે 26મી જાન્યુઆરી સુધી અમને મુદત આપી છે, ત્યાં સુધી જો અમને નાણાં નહીં મળે તો અમે આ નર્મદાની ઓફિસ આગળ મોટા પ્રમાણમાં ખેડૂતો મોટું આંદોલન કરી અને હાઈવેને જામ કરવાની તૈયારી પણ આપણે કરવા તૈયાર છીએ। આ છેલ્લામાં છેલ્લી અમારા માટે આ છેલ્લી મુદત છે। સરકાર દ્વારા વર્ષ 2006માં નર્મદા કેનાલ માટે ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું અને 2010 અને 2011માં નર્મદાના પાણી આવ્યા બાદ હજુ સુધી ખેડૂતોને તેમની સંપાદિત થયેલી જમીનના નાણાં મળ્યા નથી, ત્યારે આ બાબતે સરકાર દ્વારા સ્થાનિક ધારાસભ્ય દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। 2011માં કરી હતી, હજી સુધી પૂરા એમને નાણાં મળ્યા નથી, શું છે આ નવી છે? સરકારના મહેસૂલી વિભાગ હોય કે નર્મદા વિભાગ હોય, એના અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે ખાસ કરીને મહેસૂલ આ DRRમાં જે જમીન સંપાદનના જે સર્વે થયા એમાં જે સરખા માપના થયા અને એના કારણે જે સામાજિક વર્ગવિગ્રહ થાય પરિસ્થિતિ થઈ છે, આજે વિભાગ દ્વારા આજે 9-9 વર્ષ સુધી જો પૈસા ચૂકવામાં નથી આવતા, આજે ધારો કે 4 વર્ષ પહેલાં 2016-5 ચાલતી હોય ત્યારે બજાર 1 લાખ રૂપિયા જમીન મળતી હોય, આજે એના 5 લાખ રૂપિયા થઈ ગયા છે, તો ખેડૂતને તો નુકસાન સામે જમીન પર ખરીદી નથી શકવાનો, એટલે ઘણી બધી તકલીફ છે એ બાબતે બેણપના બધા ખેડૂત આગેવાનો સરપંચને બધા જ આવ્યા હતા અને એમને લઈને અધિકારીને રજૂઆત કરી છે કે
જાન્યુઆરી મહિના સુધીમાં આ લોકોના પૈસા ચૂકવવા જોઈએ, નહીં ચૂકવાય તો અમે પછી આના પર આંદોલન કરશું. આજે ખેડૂતોની ઉગ્ર રજૂઆત બાદ નર્મદા વિભાગના કાર્યપાલક ઇજનેર એ કે ચૌહાણે જણાવ્યું હતું કે બેણબ ગામના ખેડૂતોને તાત્કાલિક તેમના હકના નાણાં મળે તે માટે તેમની કચેરી દ્વારા પ્રયાસ કરવામાં આવશે અને આગામી 10 દિવસમાં ખેડૂતોના આ પ્રશ્નો ઉકેલવામાં આવશે. જમીન સંપાદન માટેની દરખાસ્ત તેમની એડીએલઆરને આપેલી છે. એડીએલઆરમાંથી ક્લિયર થઈ અને એક્શનને મળશે એટલે એ દરખાસ્ત આગળ મોકલી. આ લોકોને 2017નો કેસ છે સાહેબ, હજુ સુધી પૈસા મળ્યા નથી, બાકીના લોકોને મળી ગયા છે એવા ખેડૂતો કહી રહ્યા છે. આમાં પ્રમુલ્ગેશનના કારણે જે ક્ષેત્રફળમાં ફેરફાર થયા છે એના કારણે સુધારા બાકી છે. સુધારા થયા પછી કેસ ક્યારે ખેડૂતોને પૈસા મળશે એવું કોઈ નક્કી કરી શકે. એવડ થયા પછી ખેડૂતોને પૈસા મળશે. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. શંકરભાઈ ચૌધરીની કુશળ રાજનીતિથી સરકારે પણ આપી મહત્વની જવાબદારી. ગુજરાતમાં આગામી સમયમાં યોજનારી 8 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઇન્ચાર્જ સોંપાઈ જવાબદારી. પાલનપુરના બાવરીડેરા વિસ્તારમાં શૌચક્રિયા કરવા ગયેલી શ્રમિક પરિવારની દીકરી બની હવસનો શિકાર. પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરવા ચક્રો કર્યા ગતિમાન. અને પછાત બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ખેડૂતની હરણફાળ. થરાદ તાલુકાના બુટણપુરના અણદાભાઈ પટેલે બાગાયતી ખેતીમાં મેળવ્યો રાજ્યકક્ષાનો આત્મા એવોર્ડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એટલે મેં તો પહેલા જ કીધું તું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મેં લગાતે હૈ, સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેશિયો કે સંગ જીઓ બેફિકર, મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેશિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન.
बनावो अपनी वैश्विक अने चढ़ती कारकिर्दी उत्तर गुजरात में स्थापित अने उद्योग जगत में विद्यार्थियोंनी उच्च गुणवत्ता माटे सुप्रसिद्ध एवी गणपत यूनिवर्सिटी ना विभिन्न इंजीनियरिंग मैनेजमेंट कम्प्यूटर एप्लिकेशन्स कॉमर्स सोशल साइंस फार्मसी प्योर साइंस आर्किटेक्चर डिजाइन लॉ अने मैरिटाइम जेवा क्षेत्रना विविध डिप्लोमा बेचलर्स पोस्ट ग्रेजुएट अने मास्टर्स प्रोग्राम्स में जोड़ाईने एडमिशन प्रक्रिया जल्दी ज पूर्ण थवा जाई रही छे। कॉल 9978996944 और विजिट admission.guni.ac.in टू सिक्योर योर एडमिशंस टुडे। श्री हरिदास महाराज जगत माथी गौ हत्या नामनो कलंक दूर थाय अने गायो दुधाळू बने ते माटे दररोज 13 कलाक सुधी राम नाम जप करी 1008 दिवस सुधी जप यज्ञ करी रह्या छे त्यारे आपणे पण तेमां सहभागी बनी कृतज्ञ थईए। તમારી પાસે બે હાથ જોડી એક યાચના કરું છું કે મને દક્ષિણામાં રામ નામ રૂપી ધન આપો। રામ 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 રામ। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી જાહેર થતા આજ રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે। તે સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યના મુખ્યમંત્રી અને બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટને 8 બેઠકોના ઇન્ચાર્જની જવાબદારી સોંપી છે। ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ કોર કમિટીના સભ્ય તરીકે સેવા આપતા શંકરભાઈ ચૌધરી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટની સંગઠન શક્તિનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી આવનારી વિધાનસભા પેટા ચૂંટણીમાં કરતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનું મોજું ફરી વળતા આગામી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભગવો લહેરાવશે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે। ચોરી લૂંટ પછી હવે છેતરપિંડીના બનાવ પણ વધી રહ્યા છે। ધાનેરા શહેરના ધરણીધર શોપિંગમાં ઇલેક્ટ્રોનિક દુકાન ધરાવતો વેપારીને અંદાજે 10,000 ફટકો પડ્યો છે। અજાણ્યો ગઠિયો મોટરસાઇકલ મૂકીને LED સાથે રિસીવર લઈ ગાયબ થઈ ગયો છે। ધાનેરા શહેરમાં આવેલા ધરણીધર શોપિંગ સેન્ટરમાં અશ્વિનભાઈ માડીની ઇલેક્ટ્રોનિક દુકાન આવેલી છે। આ દુકાનમાં 24 સપ્ટેમ્બરના રોજ એક ઈસમ મોઢા પર બાંધી એક LED ખરીદવા માટે આવ્યો હતો અને દુકાનદારે બતાવેલી LED તેમજ રિસીવરની આઈસમ ખરીદી કરી હતી। તેનું કુલ બિલ 9,750 રૂપિયા બન્યું હતું। જ્યારે બિલ ચૂકવવામાં આવ્યું તો આ ઈસમે પોતાની સાથે લઈ આવેલી મોટરસાઇકલની ચાવી દુકાનદારને આપી બહાર ગાડી પડી છે। તેમ LED મૂકીને આવું છું, બસ આટલું કહી ઈસમ ગયો। આજે 5 દિવસ થયા આવ્યા છતાં ઈસમ પોતાનું મોટરસાઇકલ લેવા પરત આવ્યો નથી। આ મામલે દુકાનદારે ધાનેરા પોલીસને 26 સપ્ટેમ્બરના રોજ જાણ કરી છે। RTO મારફતે તપાસ કરાવતા આ મોટરસાઇકલનું રજીસ્ટ્રેશન થયું નથી, સાથે મોટરસાઇકલ પર લખેલો નંબર અન્યના નામે હોવાનું બહાર આવ્યું છે। એટલે કહી શકાય કે ખોટી નંબર પ્લેટ લગાવી આ ઈસમ બિંદાસ રીતે આ પ્રકારની છેતરપિંડીનો અંજામ આપતો હશે। દુકાનમાં આવેલો આ ઈસમ પોતાનું નામ પ્રહલાદ નાગજી હોવાનું જણાવી પોતે વાલેર ગામનો હોવાનું ઓળખ આપી હતી। દુકાનમાંથી પસાર થતા આ ઈસમ CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે। હું મારા જોડે આવ્યા ને ભાઈ LED લેવા માટે, કે LED બતાવ્યું, LED લીધું અને 9,000 રૂપિયા મેં LED આપ્યું, પછી 750 મેં રિસીવર આપ્યું, 9,750 ટોટલ બિલ બન્યું। પછી કંઈ ગાડી મેકીને આવું કે હું કે મારું બાઇક પડી, પછી જાતી વખતે પાછી બાઇકની ચાવી મને આપી ગયા, તો ઘણા ઘણા શું આવી રીતે TV મેકીને જતા આપી જતા હોય, બિલ આપી જશે 1.5 કલાક 2 કલાક રાહ દેખી, પણ આવ્યા નહીં ભાઈ, 24 કલાક રાહ દેખી આવ્યા નહીં, પછી 26 તારીખે અરજી આપી પોલીસ સ્ટેશનની। અચ્છા ભાઈ, નામ બીજું કીધું, કેવો આ ભાવ હતો, કેવો કપડાં હતા? એનો લાંબો સરખો હતો, 35 વર્ષની ઉંમર હતી, વ્હાઈટ કલરનો શર્ટ પહેરવા હતો, એને મોટો માસ્ક પહેરવા હતો। પોલીસ આવી ખરી કોઈ જોવા માટે? આવ્યું નથી। ક્યાંનો બનાવે? અરે આ 24 તારીખે બન્યા, 24 તારીખ 11 થી 12 ના ગાળામાં મૂળ છેતરપિંડી થઈ એવું ને, આવું બીજી વાર કોઈના સાથે ના થાય એવું પોલીસે કાર્યવાહી કરવી જોઈએ। તાજેતરમાં ધાનેરાની કારગિલ હોટલ પાસે અજાણ્યા ઈસમે મોબાઈલ ફોન કરી ડીસાના વેપારી જોડે 2 એરકન્ડિશન મંગાવી છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે। વેપારીઓ જાગૃત બને અને આવા તત્વો ખુલ્લા પાડે એ માટે પણ જરૂરી બની ગયું છે। તો ભાભર તાલુકાના જાસનવાડા નવા પ્રાથમિક શાળામાં પણ ચોરીની ઘટના સામે આવી છે।
ભાભર તાલુકાના જાસનવાડા નવા ગામમાં આવેલી શાળામાં રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરીને શાળામાં રહેલી એલઈડી, ઇકો સ્પીકર, પ્રોજેક્ટર સહિતના ચોરી કરી ગયા છે. આ ઘટના બનતા શાળાના આચાર્ય સહિત સ્થાનિક ગ્રામજનો પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા અને આ અંગે 59,000 મુદ્દા માલની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવતા ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી આજે આસેડા ખાતે વરણી કરવામાં આવી છે. સમાજના વિકાસની ચર્ચા વિચારણા બાદ સર્વોત્તમ કામગીરી બદલ અરવિંદભાઈ ચોરાસિયાની સતત ત્રીજી ટર્મ માટે પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે અને એ જ રીતે કામની કદર કરી આસેડાના સમાજપ્રેમી બાબુભાઈ શ્રીમાળીએ ઉપપ્રમુખ પદે સતત બીજી વખત સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા છે. આ નિયુક્તિ બાદ સમાજના આગેવાનોએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની વધાવી લઈ શુભેચ્છાઓ પાઠવી હતી. સંયુક્ત નિવેદનમાં પ્રમુખ ઉપપ્રમુખ તમામનો ઋણ સ્વીકારી સમાજના શિક્ષણ સહિતના કાર્યોમાં હર હંમેશા ખડેપગે રહેવાની ખાતરી આપી તમામના સહયોગની પણ અપેક્ષા વ્યક્ત કરી હતી. થરાદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. થરાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કેનાલ નજીક સામેના રોડ તરફથી આવતી એક શંકાસ્પદ ગાડીને પોલીસને જોઈ યુ ટર્ન મારતા પોલીસે આ ગાડીનો પીછો કર્યો હતો, જેથી ગાડીનો ચાલક ગાડીને રોડની સાઈડમાં મૂકી ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે આ ગાડીની તપાસ લેતા ગાડીમાં બનાવવામાં આવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટી 97 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 1,94,000 થાય છે. જ્યારે પોલીસે આ ઘટનામાં સાવડાભાઈ સુથારની અટકાયત કરી છે, જ્યારે સવાભાઈ જાટ ભાગી જવામાં સફળ રહ્યા છે. બનાસકાંઠા એલસીબી પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ટોળકીને મુદ્દામાલ સાથે ઝડપી લીધી છે. બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે પાલનપુર ધણિયાણા ચોકડી પાસે આંતરરાજ્ય ઘરફોડ ચોરીની રાજસ્થાનના 7 આરોપીને ઝડપી લીધા બાદ પૂછપરછ કરતા આ આરોપીઓ 11 ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. રાજસ્થાનના 7 આરોપીઓ પાસે 4 બુટલેકર, 4 વ્હીલર, પિસ્તોલ સહિત 6 લાખથી વધુ રકમો પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજસ્થાનના આ 7 આરોપીઓએ પાલનપુર, અંકલેશ્વર, નવસારી, ભરૂચમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. બનાસકાંઠા જિલ્લામાં જુદી જુદી ચોરીઓ થાય છે, એમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરી થાય છે. તે માટે આઈજીપી શ્રી મોથલિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓએ ખાસ આ બાબતે અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલી હોય પોલીસ અધિક્ષક શ્રી દુગલ સાહેબે એલસીબી ટીમને આ માટે કામે લગાડી અને બીજી જુદી જુદી ટીમો પણ બનાવેલી અને તમામ ટીમો આ ઘરફોડ ચોરી અને બાઇક વાહન ચોરી કરતી ગેંગ માટે કાર્યરત હતી. દરમિયાન એલસીબીની એક ટીમને હકીકત મળેલ કે પાલનપુરમાં ધનિયા ચોકડી ખાતે આવી એક ગેંગ એક 4 વ્હીલ અને 4 બુલેટ સાથે ત્યાં હાજર છે, જે હકીકત આધારે એલસીબીએ ત્યાં રેડ કરતા હકીકત મુજબના એક 4 વ્હીલ ગાડી સફેદ કલરની અને 4 બુલેટ જેના નંબર પ્લેટ નથી એ એમની પાસે હતી અને એ પકડીને તેઓની પ્રાથમિક પૂછપરછ કરતાં જ તેઓ પાસે એક ગેસ કટર મળી આવેલ, જે ગેસ કટર રાખવા માટેનો એમનો કોઈ ખુલાસાવાળો કોઈ જવાબ નહોતો, જેથી ટોટલી શંકાસ્પદ લાગતા કે આ જે ગેંગ છે એ ટોટલી ચોરી કરવાની આદતવાળી છે, જેથી એમને વિશેષ પૂછપરછ કરતાં તેઓ પાસેની જે મોટરસાયકલો હતી એ તમામ જેથી એ અંકલેશ્વર શહેરમાંથી ચોરી કરેલી હતી અને એ બાબતના ગુના પણ ત્યાં દાખલ થયેલા હતા અને તેઓની ગાડીમાં ચેક કરતાં પરચુરણ સરસામાન મળી આવેલો, જેમાં સૂકો મેવો, જેમાં બદામ, પિસ્તા, કાજુ આ બધું પણ મળી આવેલું, જે પણ એ ત્યાં અંકલેશ્વરમાં શહેરમાં એક દુકાનની ચોરી કરેલી એનો મુદ્દામાલ હતો. અને અહીંયા પાલનપુર શહેરમાં પૂર્વ પોસ્ટે પણ 1 માસ પહેલાં જે ચોરી થઈ હતી તે પણ તેઓએ કબૂલાત કરેલી, જેથી અહીંયા પાલનપુર શહેરના પૂર્વ પોસ્ટેના ગુનામાં તેઓને અટક કરીને તમામ મુદ્દામાલ તેઓ પાસેથી રિકવર કરેલ અને પૂર્વ પોસ્ટેના ગુનામાં તેઓને અટક કરી કાયદેસરના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે. અને આ લોકોએની પ્રાથમિક પૂછપરછમાં જ તેઓએ 11 ચોરી કબૂલી છે, જેમાંથી 6 બાબતે ગુના દાખલ થયેલા છે. અને આ ટોળકી જે છે એ જુદા જુદા વિસ્તારમાં ફરી આવી વાહન ચોરી તથા ઘરફોડ ચોરી કરવાની ટેવ ધરાવે છે અને ઘણી બધી ચોરીઓ કરેલી હશે તેવું એક હાલના સંજોગોમાં દેખાય છે, જેથી તેઓના રિમાન્ડ મેળવી અને આગળની વધુ પૂછપરછ કરી વધુ ડિટેક્ટ કરવાની
તજવીજ હાથ ધરેલ છે. આ તમામ આરોપી જે છે એ રાજસ્થાન સિહોરી અને જાલોર જિલ્લાના રહેવાસી છે. એમાંથી એક છે મહારાષ્ટ્રનો છે, પણ એ ત્યાં એ મહારાષ્ટ્ર ત્યાં રાજસ્થાનમાં જ રહે છે. અને આ તમામ આરોપી જે છે એ ગુજરાતમાં પણ કાર્યરત છે અને ગુજરાતમાં પણ આવી રીતે જુદી જુદી જગ્યાએ ચોરીઓ કરે છે. પાલનપુરમાં માનસરોવર રોડ પર આવેલ બાવરી ડેરા વિસ્તારમાં આવેલ શ્રમિક પરિવારની દીકરી રવિવારની રાત્રે શૌચક્રિયા કરવા માટે પોતાના મકાનના પાછળના ભાગમાં ગઈ હતી. તે દરમિયાન પડોશમાં રહેતા અજીત અમૃત બાવરી નામનો યુવક અંધારાનો લાભ લઈ મકાન પાછળ શૌચક્રિયા કરવા આવેલ યુવતીનું મોઢું દબાવી તેને ગળાના ભાગે ચાકુ રાખી બાજુમાં આવેલા બાવરી ડેરા પ્રાથમિક શાળામાં લઈ જઈ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ફરાર થઈ ગયો હતો. જોકે પીડિત યુવતીએ આ અંગેની જાણ તેની માતાને કરતા માતાએ પોતાની દીકરી પર દુષ્કર્મ ગુજારનાર અજીત અમૃત બાવરી વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો. મારી બેન હતી એને બાથરૂમ ફસાવે ગઈ હતી. એને રાતના હાથ પેર માંડીને એના મોઢા પેલું માળમાં નાખીને કાતું નાખીને ઓર એને ઉંદરમાં નાખીને ઓર સ્કૂલમાં લઈને એને બળાત્કાર કરીશ. કોણ હતા શખ્સો? અમારા દેરાતમાં રહે. એ લોકો સામે તમે કોઈ ફરિયાદ નોંધાવી? લખાઈ ફરિયાદ અમે પકડેલો સર. પોલીસે પકડેલો. તમારી બેનની હાલત શું છે અત્યારે? અત્યારે એનું પેટ દુખે છે, એનું બધું ભાંડું વાંડું બધું દુખે છે. માંગ શું છે? અમારે તો કેસ કરવાનો છે, ન્યાય જોઈએ છે અમને. ઓકે, આપનું નામ? ગઈકાલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં FIR નંબર 584/2020 રજીસ્ટર થયેલી છે. IPCના સેક્શન્સ 365, 376 અને 502 બેમાં આ FIRની વિગત એવી રીતે છે કે બાવરી ડેરામાં રાત્રે આશરે 2 વાગ્યા એક યુવતી શૌચાલય જવા માટે નીકળેલી હતી ત્યારે કોઈ માણસને એમને દબોચ કરી એમના ઉપર દુષ્કર્મ કરેલું છે. પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ થવા પછી તાત્કાલિક એ આરોપીને તપાસની પાછળ પોલીસને અરેસ્ટ કરી દીધેલો છે અને આ ફરિયાદના બાબતે પોલીસની આગળની કાર્યવાહી ચાલી રહેલી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો, વિરામ બાદ જોઈશું. અને પછાત બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ખેડૂતની હરણફાળ. થરાદ તાલુકાના બુટણપુરના અણદાભાઈ પટેલે બાગાયતી ખેતીમાં મેળવ્યો રાજ્યકક્ષાનો આત્મા એવોર્ડ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, એક્સ બ્લેડ, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus. Foreign University સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, Hemchandracharya Uttar Gujarat University, Patan. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ
સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પડિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લા પર ભલે પછાતપણાનું કલંક લાગેલું હોય, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દેશભરમાં તેમની પ્રતિભાનો ડંકો વગાડી રહ્યા છે. તાજેતરમાં અમીરગઢના રામપુરા ગામના ઇસ્માઇલ શેરુની ખેત પદ્ધતિનું દેશવાસીઓને ખુદ પ્રધાનમંત્રીએ ઉદાહરણ આપ્યું, તો થરાદ તાલુકાના બુઢણપુર ગામના ખેડૂતોને રાજ્ય કક્ષાનો બેસ્ટ આત્મ ફાર્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ છે બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ પટેલ. સુકા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના બાગાયતી ખેતી કરીને કૃષિ ક્રાંતિ સર્જનારા અણદાભાઈ પટેલને બાગાયતી ખેતીની પ્રેરણા નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કાળથી મળી હતી. ગુજરાતના પ્રમુખ મંત્રીએ બનાસકાંઠા જિલ્લામાં કૃષિ રથ મોકલ્યો, તેનાથી પ્રેરિત થઈને અણદાભાઈ પટેલે બાગાયતી ખેતીની શરૂઆત કરી અને પોતાના ખેતરમાં ખારેક, સફરજન, બોર, દાડમ અને જામફળ જેવી ખેતી કરીને 1 કરોડની માતભર આવક કમાઈ રહ્યા છે. બુટણપુર ગામમાં પોતાના 3 ભાઈઓ સાથે 40 એકર જમીન ધરાવતા અણદાભાઈ પટેલના ખેતરમાં 15થી વધુ પરિવારો કામ કરે છે અને ખેતી પ્રત્યેની તેમની આ કોઠાસૂઝથી તાજેતરમાં જ ગાંધીનગર ખાતે ખેતીવાડી યોજનાના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 50,000ના ચેક સાથે રાજ્યકક્ષાના આત્મા એવોર્ડની સન્માનિત કર્યા છે. બીકી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં અણદાભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેતીવાડી વિભાગ અને બાગાયત ખેતી વિભાગ દ્વારા તેમને માર્ગદર્શન મળ્યું છે, જેમાં દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિ તેમજ આત્મ પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ કે જિંદાલ, ખેતીવાડી અધિકારી પી કે પટેલ, નાયબ બાગાયત જે બી સુથાર, ખેતી નિયામક એમ જી ઉપલાણા, થરાદ બાગાયત આયુષ મકવાણા અને આત્માના બી ટી એમ પી ડી કલ્ચરનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થયું છે. હું આમ તો ખેડૂત તરીકે ચીલા ચાલુ ખેતી કરતો હતો આજથી 12 વર્ષ પહેલાં. જ્યારે મુખ્યમંત્રી સાહેબ મોદી સાહેબ અહીંયા હતા ત્યારે એમણે જે આપણે અહીંયા ઓલો કૃષિ રસ દ્વારા જે માહિતી આપી અને અધિકારીઓને ગામડે ગામડે ફરીને જે માહિતી આપતા હતા એના લીધે અમને થોડું માર્ગદર્શન મળ્યું. અમે ગામડે અમારા ગામમાં પણ રસ આવ્યો હતો ત્યારે દાંતીવાડા યુનિવર્સિટીના સાહેબશ્રીઓ, બાગાયતના સાહેબશ્રીઓ, ખેતીવાડીના સાહેબશ્રીઓ, દાંતીવાડા યુનિવર્સિટીઓ, થરાદના બધા સાહેબશ્રીઓ અમારા ખેતરની મુલાકાત લીધી, અમને પ્રેરણા આપી કે તમે નવું કંઈક કરો, બાગાયત તરફ વળો તો અમારો તમને સાથ સહકાર રહેશે. ત્યારથી અમે વિચાર કર્યો કે અમારે બાગાયત કરવું જ પડશે. ચીલા ચાલુ ખેતીમાં કોઈ મળતો નહોતો. અમે 3 ભાઈ, અમારો પરિવાર, અમે બધે નિર્ણય કરીને 40 એકરમાં મેં બાગાયત પાક કર્યો છે. એની અંદર ખારેક છે, જામફળ છે, દાડમ છે, ઓબા છે, એપલ બોર છે, પપૈયો પણ વાયા છે. તો આ બધા મને સારી એવી આવક મળે છે. વર્ષે 1 કરોડ આસપાસ આવક થઈ જાય છે અને આમાં મને અત્યારે 17-9ના રોજ મુખ્યમંત્રી સાહેબના હસ્તે ફાર્મર એવોર્ડ મળેલ છે, જે 26 જાન્યુઆરીના રોજ મને મારો સન્માન વિજયભાઈ રૂપાણી સાહેબે કર્યો હતો અને આ 17 તારીખે મને એવોર્ડ મળ્યો છે. તો મને આ એમની અંદર મને દરેક ખાતાથી, ખાતા ખેતીવાડી ખાતા તરફથી ખૂબ સારો સહકાર મળ્યો છે. એમાં અમારા એચ કે જિંદાલ સાહેબ, આત્માના ડાયરેક્ટર સાહેબ, પછી બાગાયત નિયામકના સુથાર છે જે બી સુથાર સાહેબ, પી કે પટેલ સાહેબ, મકવાણા સાહેબ, અહીંયા ગલસર પ્રકાશભાઈ, ભાવેશભાઈ ચૌધરી, બધાનો ખૂબ સાથ સહકાર મળે છે. એના બદલ હું ખેડૂત તરીકે એમનો ખૂબ ખૂબ આભાર માનો. ન્યૂઝ બુલેટિન પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. We'll be right back.
બનાસ ડેરીના કુશળ વહીવટની શંકરભાઈ ચૌધરીની પશુપાલકોની મોટી ભેટ. ચૂંટણી પહેલા શંકરભાઈ ચૌધરીની પેનલની 9 બેઠકો થઈ બિનહરી. મોટા ઉપાડે શંકરભાઈ ચૌધરી સામે પડેલા રાજકીય આગેવાનોની ટાઈ ટાઈ ફીસ. શંકરભાઈ ચૌધરીની કુશળ રાજનીતિથી સરકારે પણ આપી મહત્વની જવાબદારી. ગુજરાતમાં આગામી સમયમાં યોજનારી 8 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઇન્ચાર્જ સોંપાઈ જવાબદારી. પાલનપુરના બાવરીડેરા વિસ્તારમાં શૌચક્રિયા કરવા ગયેલી શ્રમિક પરિવારની દીકરી બની હવસનો શિકાર. પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરવા ચક્રો કર્યા ગતિમાન. અને પછાત બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ખેડૂતની હરણફાળ. થરાદ તાલુકાના બુટણપુરના અણદાભાઈ પટેલે બાગાયતી ખેતીમાં મેળવ્યો રાજ્ય કક્ષાનો આત્મા એવોર્ડ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો માટે ફરી મળીશું. નમસ્કાર.